નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પછી ડિપ્લોમા અથવા ધોરણ બારની પરીક્ષા પાસ કરી સ્નાતક અભ્યાસક્રમોમાં કે ડિપ્લોમાની પરીક્ષા પાસ કરી ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓ જે ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ સ્કોલરશિપ મેળવવા માગે છે એ સ્કોલરશિપ આપણી પાસે બે પ્રકારની છે એક મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જે સ્કોલરશીપનું નામ છે એમ વાય એસ વાય અને બીજી છે માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના જેને કહેવાય છે સી એમ એસ એસ આ બંને માટેની નોટિફિકેશન આવી ગઈ છે બંને માટેની આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ એમ વાય માટે ચર્ચા કરી એનું એમ વાય શિષ્યવૃત્તિ જે સ્કોલરશિપ છે એની વાત કરીએ તો એની વેબસાઈટ જે છે એમ વાય એસ વાય ડોટ નિક ડોટ ઇન પર તારીખ નવ આઠ બે હજાર એકવીસથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયેલું છે તો હાલ તમે આ એમ વાય ડોટ ગુજ ડોટ નિક ડોટ ઇન ઉપર તમે જાશો તો ઓનલાઈન અરજી કરી શકશો આ અરજી કરવા માટે અને એનામાં તમારે કોઈ પણ હેલ્પ જોતી હોય તો હેલ્પ માટે ત્રણસો ચૌદ હેલ્પ સેન્ટરો જે છે એ શરૂ કરવામાં આવેલ છે જેની વિગત વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે એ સિવાય તમે જોઈ શકો છો હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલ છે તમને ફોર્મ ફિલઅપ કરવામાં કે કોઈપણ પ્રકારની મુશ્કેલી અનુભવાય તો તમે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે ફોન કરી અને માહિતી પણ મેળવી શકો છો ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ને એડમિશન લીધેલું છે અને એક વખત સ્કોલરશીપ લીધેલી હોય તો એ રિન્યૂ કરવા માગતા વિદ્યાર્થી હોય તો રિન્યુઅલ વિદ્યાર્થીઓએ રિન્યુઅલ અરજી પણ આજ તારીખથી કરવાની છે એટલે કે હાલમાં એન્જિનિયરિંગ ચાલુ હોય કે કોઈપણ ઉચ્ચ અભ્યાસક્રમમાં તમે એડમિશન લીધેલું હોય સ્કોલરશીપ એક વખત લીધેલી હોય તો એને એના પછીના વર્ષ માટે રિન્યૂ કરવાની બાકી હોય તો રિન્યૂની પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ છે તો આપણે એ વેબસાઇટ ઉપર જઈએ તમે ગૂગલમાં અહીંયા એમવાય એસવાય ડોટ ગુજ ડોટ નિક ડોટ ઇન સર્ચ કરશો અને વેબસાઇટ ઉપર જાશો તો એટલે તમને આ પ્રકારનું એક વિન્ડો ખુલશે તેમાં તમે જોઈ શકો છો અહીંયા લોગિન રજીસ્ટર રજીસ્ટર અથવા લોગ ઇન કરવાનું છે જો સૌ પ્રથમ વખત તમે અરજી કરવા માગતા હોય તો રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ લોગિન થવાનું છે અહીંયા તમે ક્લિક કરશો લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ ફોર્મેટ તો અહીંયા ક્લિક કરવાથી લિસ્ટ છે એ ડોક્યુમેન્ટનું લિસ્ટ ખુલશે અને એનું ફોર્મેટ જે છે એ ખુલશે બાકી બધી જ ડિટેલ જે છે એ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો બે હજાર એકવીસ બાવીસના વિદ્યાર્થીઓ માટેની સૂચના પણ અહીંયા આપેલી છે કે કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ જરૂરી છે એની પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે તો આ તમે જોઈ શકો છો ફોર્મેટ ઓફ ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ એનું ફોર્મેટ તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન હોય તો એનું ફોર્મેટ છે ઇન્કમ સર્ટિફિકેટ છે ફોર્મેટ ઓફ સેલ્ફ ડિક્રેસન સર્ટિફિકેટ આ બધા સેમ્પલ જે છે એ અહીંયા તમે જોઈ શકશો અ સેમ્પલ જોઈ અને તમારે જે કંઈ રજીસ્ટ્રેશન કરો ત્યારબાદ લોગિન કરો જે કંઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે તમે જે સંસ્થામાં એડમિશન લીધેલું છે એ સંસ્થાનું સર્ટિફિકેટ પણ તમારે એમાં અપલોડ કરવાનું થાય છે તો આ રીતે તમે એમ એસ વાય મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઉપર સ્કોલરશિપ માટેની અરજી કરી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો